एक तरफ ज्यां 26 विपक्षी दळोए एक थईने एकता देखाड़ी छे, त्यां सामे पक्षे भारतीय जनता पार्टीना एनडीए गठबंधननी पण एक बैठक थई અને આ બેઠકની અધ્યક્ષતા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી. શું છે વધુ વિગત તે જાણીએ આ અહેવાલમાં. બેંગલુરુમાં જ્યાં વિપક્ષની બે દિવસીય બેઠક મંગળવારે સાંજે ખતમ થઈ, ત્યાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે એનડીએમાં સામેલ 38 પક્ષોની બેઠક દિલ્હીની અશોકા હોટેલ ખાતે શરૂ થઈ, જેનું નેતૃત્વ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયું. એનડીએના 25 વર્ષ અને કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થવા પર આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ફરી એકવાર 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનની સરકાર બનાવવાની રણનીતિ પર ચર્ચા થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે બેઠક માટે પહોંચ્યા તો હમના જીતનરામ માજીએ તેમને આવકાર્યા. ત્યારબાદ તમામ પક્ષના નેતાઓ સાથે એક મંચ પર દેખાયા. આ નેતાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાર પહેરાવીને તેમનું સ્વાગત કરાયું. મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના કેટલાક જૂના સાથીઓએ એનડીએથી અલગ થયા છે, તેમાં કર્ણાટકમાંથી જનતા દળ યુનાઇટેડ, મહારાષ્ટ્રમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને પંજાબમાંથી અકાલી દળ બાદલનો સમાવેશ થાય છે. જોકે એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપી, ઉત્તર પ્રદેશમાં ઓપી રાજભરની સુભાષપા, બિહારમાં જીતનરામ માજીની એચએમ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીનો પણ સમાવેશ થાય છે. આ તમામ પાર્ટીઓ ભાજપની સાથે આવી છે. ત્યારે આ નવા ગઠબંધનને ટીમ એનડીએ કેવી રીતે ટક્કર આપશે તે જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.